નમસ્કાર બાળકો, આપણે હવે ભણીશું. આપણે પ્રકરણ 12 ની અંદર બીજો ટોપિક આપણે આજે ભણીશું. તો બાળકો, હવે આપણે ચોપડીની શરૂઆત કરીશું. તો આપણે ચોપડીની અંદર પહેલા જોઈએ છીએ કે હેત અને મનુ નાના બે માણસો છે. હેત અને મનુ બે એમ નાના બે માણસો છે. એમને શું કરવું છે? પોતાનું ઘર બદલવું છે. એમણે એક ઘરેથી બીજા ઘરે રહેવા માટે જવું છે. તો એ લોકો આપણે ઘર બદલવું હોય તો આપણે શું કરીએ છીએ? આપણા ઘરનો સામાન, કોઈ ગાડી કે કોઈ ટ્રક કે કોઈ પણ એવી કોઈ છે, કોઈ જીપ છે, એની અંદર આપણે ભરીને લઈ જઈએ છીએ સામાન. એ રીતે આ લોકો પણ પોતાનો સામાન, ઘરનો બધો સામાન છે એ એક ઘોડા ગાડીમાં ભરીને લઈ જાય છે. શું કરે છે? ઘોડા ગાડીની અંદર ભરે છે. પણ આ તો કેવું થાય છે, એમનો ઘરનો સામાન છે કે 5 કોઠા ઘઉં છે, 3 કોઠા ચોખા છે, 1 ટાંકી છે, 1 કબાટ છે, 3 ટેબલ છે, 4 ખુરશીઓ છે, 2 ગાટલા છે, 1 મિસાણી છે અને માટલો અને તવો છે. આ બધું છે અને એ બધી જ વસ્તુ છે કે ઘઉંનો જો 1 કોઠો હોય તો એ 100 ગ્રામ વજનનો છે, ચોખાનો 1 કોઠો હોય તો એ 35 કિગ્રા વજનનો છે, પાણીની ટાંકી તો 50 કિગ્રા વજનની છે, કબાટ છે તો 70 કિગ્રા વજનનો છે, ટેબલ છે તો 10 કિગ્રા વજનનું છે, ખુરશી છે તો 5 કિગ્રા વજનની છે, ગાડું છે તો 20 કિગ્રા વજનનું છે, વાંસની નિશાની છે ચડવા માટેની આપણી સીડીએ વાંસની નિશાની તો એ છે 10 કિગ્રા વજનની, અને માટલા અને તવા એટલે કે બીજા વાસણો તો એ બધા છે 10 કિગ્રા વજનના છે. એટલે આ બધા એનું વજન છે અને આટલી વસ્તુ એને અંદર ભરી છે ઘોડા ગાડીમાં. પણ આ તો કેવું થાય છે, થોડીક વાર થાય છે અને ઘોડો ચાલતો નથી, ઘોડો ઉભો રહે છે વચ્ચે. એટલે હેત અને મનુ બીજા પડ્યા કે આવું કેમ થયું, ઘોડો ચાલતો કેમ નથી? તો એમને ઘોડાગાડી વાળાને પૂછ્યું. તો ઘોડાગાડી વાળો જે માણસ છે એને કહ્યું કે ભાઈ, મારો ઘોડો છે ને એ થોડો દુબળો પાતળો છે, થોડો નાદુરસ્ત છે, એમ કે હું દુબળો પાતળો છે, એ 700 કિગ્રા કરતો વધારે વજન તો ખેંચી શકતો નથી, જેમ કદાચ વધારેમાં વધારે એ 700 કિલોગ્રામ જેટલું વજન ખેંચી શકે છે, એનાથી વધારે ખેંચી શકતો નથી, એમ કે એટલી એની તાકાત નથી, એની ક્ષમતા નથી. એટલે આ લોકો પછી શું કર્યું, હવે એમને ગાડીમાં એમને પછી હેતને મનુને પહેલા તો શું કર્યું, એમને ગાડીમાં ભરેલી વસ્તુઓ હતી એનું કુલ વજન કર્યું. એટલે ગાડીમાં કેટલી વસ્તુઓ ભરેલી હતી એનું કુલ વજન એમને કર્યું. તો એમને જે વજન થયું એ આપણે અહીંયા જોઈશું કે ઘઉંનો 1 કોઠો છે તો 100 ગ્રામ વજનનો છે. બાળકો, ઘઉંનો 1 કોઠો હોય તો 100 ગ્રામ વજન હોય, પણ એમને કેટલા હતા? ઘઉંના 5 કોઠા. એમને ઘોડા ગાડીમાં કેટલા કોઠા ભર્યા હતા? 5 કોઠા ભર્યા હતા ઘઉંના. તો 100 ગ્રામ વજનના 5 એટલે કે 100 × 5 એટલે કે 500 કિગ્રા ઘઉં હતા. ચોખા, તો ચોખાનો 1 કોઠો હતો 35 કિગ્રા વજનનો, પણ એમને ચોખાના 3 કોઠા ભર્યા હતા. તો 3 કોઠા એટલે 35 × 35 × 35 તો કેટલો થશે? 105 કિગ્રા બને છે. ચાલો તેને ટાંકી મળી છે, તો ટાંકી પણ તમે જોશો તો એને ટાંકી એક જ મળી છે એટલે 50 કિગ્રા વજનની છે. કબાટ પણ એક જ મળ્યું છે તો એ 70 કિગ્રા વજનનું છે, 70 કિલોગ્રામ એનું વજન છે. ટેબલ જોયું, ટેબલનું માપ જોયું એમને, તો અહીંયા 1 ટેબલનું 10 કિલોગ્રામ વજન છે. 1 ટેબલ હોય તો એનું વજન છે 10 કિલોગ્રામ. બાળ મિત્રો, આપણે વિચારી શકીએ કે 1 ટેબલનું વજન 10 કિલોગ્રામ હોય તો 3 ટેબલનું કેટલું હોય? તરત જ આપણને જોવા મળી જશે કે 1 ટેબલનું 10 કિગ્રા હોય તો 3 ટેબલનું 30 કિગ્રા હોય, એટલે 30 કિગ્રામ વજન હોય. અથવા આપણે ગુણાકાર પણ કરી શકીએ, 10 × 3. પછી એક ખુરશી, તો ખુરશીનું 20 કિગ્રા વજન છે, એક ખુરશીનું વજન છે 5 કિગ્રા, એક ખુરશી 5 કિગ્રા વજનની છે. પણ એવી કેટલી ખુરશીઓ લીધી છે એને? 4 ખુરશીઓ લીધી છે. જો 4 ખુરશીઓ લીધી છે તો 5 કિગ્રા 1 એટલે 5 × 5 × 5 × 5 એટલે કે 20. 4 ખુરશીઓ 5 × 5 × 5 × 5 અથવા તમે 5 × 4 કરી શકો તો 5 × 20 તો 20 કિગ્રા વજન ખુરશીનું થાય છે. હવે ગાટલા, ગાટલા જોવો તમે, તો એને ગાટલા 1 ગાટલું કેટલું વજન છે? 1 ગાટલું 20 કિગ્રા વજનનું છે. તો એને ગાટલા કેટલા લીધા છે? 2 ગાટલા લીધા છે. 1 ગાટલું 2 કિગ્રા, 1 ગાટલું છે 40 કિગ્રાનું હોય તો 2 ગાટલા હોય, 1 ગાટલું 20 કિગ્રાનું છે તો 2 ગાટલા હોય તો 40 કિગ્રા વજન
થશે બરાબર અને નિસરણી છે તો નિસરણી એને લીધી છે 10 કિગ્રા વજન એક નિસરણી લીધી છે એક જ નિસરણી છે એટલે કે સીડી ચડવા માટેની માસની સીડી છે તો એ 10 કિગ્રા વજનની છે અને માઠા અને તવા તો એ બે પણ 10 કિગ્રા વજનના છે એ રીતે અમને લીધું છે બરાબર તો હવે આ બધું આપણે એને સરવાળો કરીશું કે આ બધું એનું વજન આટલું વજન એને ઘોડાગાડીની અંદર ભરેલું છે તો આ બધા વજનનો આપણે સરવાળો કરીશું તો અહીંયા જુઓ 5 ના 5 એની ભૂવાર છે બરાબર અને બીજી લાઈન જુઓ તો 5 વત્તા 7 એટલે કે 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23 તેવીનો તગડો આવશે બધી આવશે 2 5 ને 2 7 7 ને 1 8 એટલે કુલ વજન 835 કિગ્રા થાય મારા મિત્રો અહીંયા એકવાર કિગ્રા ડાટા છે ગ્રામમાં કહે તો એનું વજન આપણે અલગથી જોવું જોઈએ પણ આ બધી વસ્તુ કિલોગ્રામમાં છે એટલે આપણે એક જ સરવાળો કરવાનો રહેશે તો બધું આપણે સરવાળો કર્યું તો વજન બને છે 835 કિગ્રા કેટલું બને છે એને ઘોડાગાડીની અંદર 835 કિગ્રા વજન થયું છે હેતનનું મનુએ જે પોતાનું સામાન ભરેલ છે એનું વજન કુલ વજન 835 કિગ્રા થાય છે બરાબર અને 835 કિગ્રાની વસ્તુ ભરે છે પણ અહીંયા લખ્યું છે કે ચલો અહીંયા પૂછ્યું છે કે ગાડીમાં ભરેલી વસ્તુઓનું કુલ વજન કેટલું થાય તો આના જવાબમાં શું આવશે 835 કિગ્રા આવશે ને 835 કિગ્રા 835 કિગ્રા વજન ભર્યું છે પણ હવે એવું કહે છે કે ઘોડો તો ચાલી શકતો નથી કેમ કે ઘોડા 700 કિગ્રાથી વજન ખેંચી શકતો વધારે વજન ખેંચી શકતો જ નથી ઘોડો તો પછી એમને શું કરવું પડશે વજનને નીકળી દેવું પડશે થોડી વસ્તુ અંદરથી કાઢી દેવી પડશે જેથી ઘોડો ચાલે તો એ 700 કિગ્રા આપણે હવે 835 હતો એને પૂછ્યું છે કે કઈ વસ્તુનું કાઢવી જોઈએ કે જેથી 700 કિગ્રાથી વધારે વજન ન થાય તો ઘોડાગાડીમાંથી એવી કઈ કઈ વસ્તુઓ તમે કાઢો કેમ આ ઘોડાગાડીમાં તમારું વજન કુલ વજન 700 કિગ્રા થાય તો સીધી જ ગણતરી છે આપણે જુઓ કે 835 કિગ્રા વજન હતું તમે ઘઉંના 5 કોઠા છે તો 500 કિગ્રા લખતા છે પણ ઘઉંના આપણે એક કોઠો કાઢી દઈએ તો 4 કોઠા રહે અને ઘઉંના 4 કોઠા થાય અહીં ઘઉંના 4 કોઠા થાય તો વજન કેટલું બનશે 400 કિગ્રા તો અહીંયા જુઓ તમે 400 કિગ્રા વજનનો ઘઉં થાય એમ કે 1 કિગ્રા 100 કિગ્રા ના ઘઉં આપણે નીકળી દીધા 100 કિગ્રા એટલે કે એક કોઠો આપણે બહાર કાઢી દીધો છે એ જ રીતે ચોખાના 35 કિગ્રા ના 3 કોઠા હતા તો આપણે એમાંથી પણ એક કોઠો કાઢી દીધો છે 35 કિગ્રા નો પણ એક કોઠો કાઢે છે તો બે કોઠા આપણે કેટલા કરીશું 35 વત્તા 35 એટલે કે આપણે અહીંયા કરી દઈશું 35 વત્તા 35 70 એટલે 70 એટલે આટલું વજન અંદર રહ્યું 470 કિગ્રા વજન રહે છે પણ આપણે નીકાળી કર્યું ઘઉંનો એક ઓછો નીકાળી દીધો છે ઘઉંનો એક ઓછો હતો 100 કિગ્રા 100 કિગ્રા નો એક ઓછો નીકાળી દીધો છે અને ચોખાનો 35 કિગ્રા નો એક ઓછો નીકાળી દીધો છે બરાબર તો આપણે આ બે વસ્તુ કાઢી દીધી છે એક એક ઓછો બંને કાઢે એટલે કે 135 કિગ્રા વજન અંદરથી નીકાળી દીધું થોડા કાઢી તો હવે આમથી 835 135 બાદ કરો આટલું વજન બાદ કરી દો 835 કુલ વજન હતું તો 135 બાદ કરો તો 5 5 0 3 3 0 સાચો તો 700 કિગ્રા વજન બની જશે તો ઘઉંનો એક કોઠો અને ચોખાનો એક કોઠો આ બે વસ્તુ ભાડી નાખશો તો 135 કિગ્રા વજન નીકળી જશે એટલે તમારું 835 કિગ્રા વજન હતું એમાં 135 નીકળ્યું એટલે 700 કિગ્રા વજન થાય એટલે ઘોડો બહુ સહેલાઈથી એકદમ સહેલાઈથી એ વજનને ખેંચી શકશે બરાબર બાળકો આ રીતે આપણે ગુણાકાર કરીને સરવાળા કરીને પણ એનો જવાબ મેળવી શકીએ છીએ નમસ્કાર